વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો પાઠ જોયો મમ અંગાની મારા અંગો હવે એ પાઠમાં આપણે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં શીખ્યા આપણને બધાને ગુજરાતીમાં તો ખબર જ હોય છે પણ સંસ્કૃતમાં શું કહેવાય છે એ આપણે પહેલાં પાઠમાં જોયું સાથે એનું સ્વાધ્યાય પણ આપણે કર્યું આજે આપણે જોવાના છે સ્વાધ્યાય પોથી તો ચાલો જોઈએ પહેલો પાઠ મમ અંગાની મારા અંગો હવે જોઈએ પહેલો પ્રશ્ન તો પ્રશ્ન પહેલો છે પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ ચોરસમાં લખો હવે તમારે આ નોટબુકમાં લખવાનું છે એટલે તમારે સીધો જવાબ જ લખી દેવો તો પહેલો પ્રશ્ન જોઈએ હથેળીને સંસ્કૃતમાં શું કહે છે તો હથેળીને સંસ્કૃતમાં શું કહે છે કરતલમ શું કહે છે કરતલમ હવે બીજો પ્રશ્ન છે ગ્રીવા શબ્દોનો અર્થ શું થાય છે ગ્રીવાને ગુજરાતીમાં શું કહે છે તો ગર્ડન ડોક બી ત્રીજું છે મસ્તકના અંગોમાં કયા અંગનો સમાવેશ થાય છે માથાના અંગમાં કયા અંગનો સમાવેશ થાય છે તો સાનો થશે નેત્રમ એટલે કે આંખનો સમાવેશ થાય છે ચોથું છે ધડના અંગોમાં કયા અંગનો સમાવેશ થાય છે ધડ બરાબર છે તો સાનો થશે વક્ષહ એટલે કે છાતી પાંચમું છે મમ શબ્દોનો અર્થ શું થાય છે મમ પાઠના હેડિંગમાં જ છે તમને ખબર પડી જ જશે તો શું આવશે મારા બરાબર છે મમ એટલે મારા છઠ્ઠું છે મમ શબ્દ વ્યાકરણ મુજબ શું છે તો શું આવશે સર્વનામ શું આવશે સર્વનામ આ થયો આપણો પ્રશ્ન એક હવે ચાલો જોઈએ પ્રશ્ન બે હવે તમને અહીં ચિત્ર આપ્યા છે અને ચિત્ર પરથી તમારે નામ લખવાના છે તો પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રોના સંસ્કૃતમાં નામ લખો હવે તમે ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ચિત્ર શાનું છે પણ તમને ગુજરાતીમાં ખ્યાલ આવશે પણ તમે નામ મોઢે કર્યા હોય તો તમને ખબર પડશે કે એને સંસ્કૃતમાં શું કહેવાય છે તો પહેલું શાનું ચિત્ર છે વાળ દેખાય છે ને તો વાળને સંસ્કૃતમાં શું કહેવાશે કેસાહા બીજું છે આંખ સંસ્કૃતમાં શું કહેવાશે નેત્રમ હથેળી કરતલમ દાંત દંતાહા કાન કર્ણહ અને હોઠ તો ઓષ્ઠ બરાબર છે કેસાહ નેત્રમ કર્તલમ દંતાહ કર્ણઃ ઓષ્ઠ બરાબર છે તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન સોરી હજી બાકી છે ચરણ પગ ચરણ બરાબર છે નાક નાસિકા જીહવા જીભને શું કહેવાશે જીહવા બરાબર છે તો પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા સંસ્કૃત શબ્દની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટો અર્થ પર છેકો મારો તો ચાલો જોઈએ પહેલું લલાટમ હવે કપાળ છે અને લાલ રંગ છે તો લલાટમ એટલે શું કપાળ તો લાલ રંગ ઉપર આપણે છેકો મારવાનો છે બીજું છે હસ્તઃ હથ અને હાથી તો શું આવશે હથ હાથી ઉપર આપણે છેકો મારવાનો ત્રીજું છે નાસિકા નાસિક નાક તો જવાબ શું આવશે નાક તો શાની ઉપર છેકો કરવાનો નાસિક ઉપર વક્ષ છાતી વૃક્ષ તો આપણે વિકલ્પમાં જોઈ જ ગયા તો શું આવશે છાતી તો વૃક્ષ ઉપર છેકો જીહવા હંજી જીપ તો શું આવશે જીભ એટલે હાંજી ઉપર છેકો છઠ્ઠું છે ઉદરમ આ તો બધાને જ ખબર હોય પેટ ઉંદર તો શું આવશે પેટ કરહ કરવું હાથ કરહ એટલે કે હાથ તો કરવું ઉપર છેકો મારવાનો છે એ જ રીતે આઠમું જોઈએ કર્તલમ હાથની નીચે હથેળી તો જવાબ શું આવશે હથેળી તો હાથની નીચે ઉપર છેકો છે નવમું છે ગ્રીવા ગળું ડોક અને ગર્વ તો શું આવશે ગળું ડોક ગર્વ છેકી નાખવાનું છે અને દસમું છે ચરણઃ પગ પગનો પંજો તો શું આવશે પગનો પંજો તો પગ ઉપર છેકો મારવાનો છે આપણે હવે આપણે જોવાનું છે પ્રશ્ન ચાર તો સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો હવે અત્યાર સુધી તમે ગુજરાતીમાં સમાનાર્થી જોયા વિરુદ્ધાર્થી જોયા બરાબર છે હવે આપણે અત્યાર સુધી તમે ગુજરાતીમાં જોતા આવ્યા છે હવે આપણે સંસ્કૃતમાં પણ મોઢે કરવાના છે તો પહેલું છે નેત્રમ બરાબર છે એટલે કે આંખ તો નેત્રમનું સંસ્કૃતમાં સમાનાર્થી નયનમ ચક્ષુ બરાબર છે બીજું છે એટલે કે હથ તો એને સંસ્કૃતમાં શું કહેવાશે કરહ પાણી ત્રીજું છે મુખમ તો એનું સંસ્કૃત શું થશે વદનમ બરાબર છે સમાનાર્થી શબ્દ કર્ણહ કાન અને સ્ત્રોત્ર શું આવશે સ્ત્રોત્ર આગળ જોઈએ હવે છે પ્રશ્ન પાંચ નીચેના ખરા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો તો પહેલું વાક્ય જોઈએ જીહવા મસ્તકનું અંગ છે તો શું આવશે ખરું જીહવા મસ્તકનું અંગ છે હવે બીજું છે વક્ષ શરીરના ધડનું અંગ છે વક્ષ એટલે કે છાતી શરીરના ધડનું અંગ છે તો ખરું આવશે કે ખોટું તો ખરું હવે છે ત્રીજું પગના પંજાને કરતલમ કહે છે તો શું આવશે ખોટું કરતલમને તો શું કહે છે હથેળી પાંચમું ચોથું છે નાસિકાનું કાર્ય સાંભળવાનું છે હવે સંસ્કૃતમાં નાસિકા એટલે નાક તો નાક સાંભળવાનું કામ કરે કે સૂંઘવાનું કામ કરે તો વાક્ય ખરું આવશે કે ખોટું ખોટું આવશે હવે પાંચમું છે કર્ણહનો અર્થ હથ થાય છે આપણે આગળના વાક્યમાં જ જોયું કર્ણ એટલે કે કાન કાન શું કરે સાંભળવાનું કામ કરે અને અહીં કર્ણનો અર્થ શું આપ્યો છે હથ તો શું આવશે ખોટું છઠ્ઠું વાક્ય છે દંતાહા દ્વારા ભોજનને ચાવી શકાય છે દંતાહા એટલે કે દાંત તો વાક્ય કયું શું આવશે ખરું કે દાંત દ્વારા ભોજનને ચાવી શકાય છે હવે ચાલો જોઈએ છઠ્ઠો પ્રશ્ન કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે મસ્તકે હે મસ્તકે ખાલી જગ્યા નેત્રે દ્વે ત્રિણી ચતવારી મસ્તક પર કેટલી આંખો હોય છે તો દ્વે બે બરાબર છે હવે બીજું છે મસ્તકશ્ય ઉપરી ખાલી જગ્યા સંતિ મસ્તકની ઉપર ખાલી જગ્યા હોય છે તો શું હોય છે નેત્રાહા આંખો કેશાહા વાળ અને કર્ણાહા કાન તો શું હોય છે ઉપર વાળ તો શું આવશે કેશાહા મસ્તક ઉપરી કેશા સી હવે આગળ અહમન ખાલી જગ્યા કરો મી ભોજન શ્રવણમ લેખન હું મુખ દ્વારા ખાલી જગ્યા કરું છું ભોજન કરું છું સાંભળું છું કે લખું છું તો શું આવશે ભોજન જવાબ શું આવશે ભોજન ચોથું છે અહમ માર્ગે ખાલી જગ્યા ચલામી હું માર્ગે ખાલી જગ્યાથી ચાલું છું ચરણાભ્યામ કરાભ્યામ નેત્રાભ્યામ પગ દ્વારા હથ દ્વારા અને આંખો દ્વારા તો શાનાથી આવશે પગ દ્વારા તો ચરણાભ્યામ બરાબર પગથી પાંચમો છે અહમ નેત્રાભ્યામ પશ્યામી સોરી અહમ નેત્રાભ્યામ ખાલી જગ્યા પશ્યામી વદામી શૃણોમી પશ્યામી એટલે કે જોઉં છું વદામી એટલે બોલું છું અને શૃણોમી એટલે કે સાંભળું છું તો શું આવે અહમ નેત્રાભ્યામ આંખથી શું કરું છું પશ્યામી જોઉં છું છેલ્લી ખાલી જગ્યા જીવાયા અહમ ખાલી જગ્યા જીભથી હું ખાલી જગ્યા સાંભળું છું વદામી બોલું છું લિખામી લખું છું તો શું આવશે વદામી બોલું છું તો જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો તો પહેલો પ્રશ્ન છે મસ્તકના અંગોના નામ જણાવો આ ખાસ ધ્યાન રાખજો તો દાંત હોઠ કપાળ આંખ નાક જીભ મુખ વાળ આ મસ્તકના અંગો છે ફરી બોલું છું દાંત હોઠ કપાળ આંખ નાક જીભ મુખ વાળ આ મસ્તકના અંગો છે પ્રશ્ન બે ધડના અંગોના નામ જણાવો તો ધડના અંગોમાં શું આવશે હથ પેટ અને છાતી એ ધડના અંગોના નામ છે ધડના અંગો હથ પેટ અને છાતી ત્રીજો પ્રશ્ન છે હથ અને પગના અંગોના નામ લખો તો હાથ અને પગના અંગોના નામ જુઓ તો કોણીથી નીચેનો ભાગ હથેળીથી ને હાથના અંગો છે તથા પગનો પંજો અને પગના અંગો ફરી એકવાર જોઈ લઈએ કોણીથી નીચેનો ભાગ અને હથેળી એ હાથના અંગો છે બરાબર છે તથા પગના કયા છે પગનો પંજો એ પગના અંગો છે ચાલો જોઈએ આગળ ચોથો આંખ અને કાનનું કાર્ય શું છે આ તો બધાને જ ખબર હોય તો આંખનું કાર્ય દ્રશ્ય જોવાનું છે અને કાનનું કાર્ય સાંભળવાનું છે આંખનું કાર્ય દ્રશ્ય જોવાનું છે અને કાનનું સાંભળવાનું છે પાંચમો સવાલ દાંતનું શું કાર્ય છે તો દાંતનું કાર્ય ખોરાક ચાવવાનું છે દાંતનું કાર્ય શું છે ખોરાક ચાવવાનું છે પ્રશ્ન આઠ નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો પહેલું એતત મમ મસ્તકમ આ મારું મસ્તક છે एशा मम नासिका आ मरु नाक छे एते मम दंता हा मम दंता हा, हा। आ मारा दांत छे मारा दांत सफेद छे स्वेता એટલે કે સફેદ ચોથો નાસિકયા અહમ સ્વચ્છ સ્વસમ કરોમી નાક વડે હું શ્વાસોશ્વાસનું કાર્ય કરું છું અને છેલ્લું વાક્ય અહમ દક્ષિણ હસ્તે લેખામી હું જમણો હાથથી લખું છું તો વિદ્યાર્થી મિત્રો આ તમારા સ્વાધ્યપોથીના આઠ પ્રશ્ન અહીં પૂરા થયા તમારું પહેલું સ્વાધ્યપોથીનો ચેપ્ટર અહીં પૂરું થાય છે તો આ પોથીનો ચેપ્ટર તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે અસ્તુ